Good morning, Standard 12, Subject Economics, Chapter Number 4. આપણે શરૂઆત કરી રહ્યા છે. નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, બેન્કિંગ એન્ડ મોનેટરી પોલિસી. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ચેપ્ટરની અંદર આપણે દરેક પ્રકારના બેંક વિશે આપણે અભ્યાસ કર્યો હતો, ફુગાવ વિશે જાણી ગયા. હવે ચેપ્ટર છે આપણું બેન્કિંગ પર આધારિત છે, રાઈટ. બેન્કિંગ એટલે શું છે અને નાણાકીય નીતિ શું છે એ આપણે અહીંયા સમજવાની છે. તો સૌ પ્રથમ આપણે પહેલા બેન્કિંગ વિશે અભ્યાસ કરીશું. આપ સૌ બેન્કથી શબ્દથી પરિચિત છો. બેન્ક શબ્દ તમારા માટે નવો નથી. તમે અવારનવાર બેન્કની અંદર જતા હશો, બેન્કમાં તમારા પેરેન્ટ્સે ખાતું ખોલાવ્યું હશે, તમારું પણ ખાતું હશે અને તમે અવારનવાર શું છે બેન્કના ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારો કરતા જાઓ છો. તો બેન્ક શબ્દ જે છે એ આપણા રોજિંદા જીવનમાં, ડેલી લાઈફમાં, ડેલી રૂટીન લાઈફમાં શું છે એક સામાન્ય શબ્દ છે. બેન્ક શબ્દ કોઈના માટે નવો નથી. પણ આપણે આગળ શું જોવાનું છે કે બેંકની હિસ્ટ્રી જોવા છે કે બેંક શબ્દ કેવી રીતે આવ્યો છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મૂડી ખાતાના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. તમે સૌ જાણો છો કે આપણે જે તમારા પેરેન્ટ જે કંઈ પણ કમાય છે, તમારો બિઝનેસ હોય કે નોકરી કરતા હોય, તો દરેક વ્યક્તિ આજે બચત કરતો હોય છે. અને બચત ક્યાં રાખતો હોય છે? થોડી ઘણી બચત પોતાના ઘરે રાખતો હોય છે અને બાકીની જે મોટાભાગની બચત છે એ આપણે શું છે થાપણના સ્વરૂપમાં, થાપણ એટલે કે ડિપોઝિટ. તમે સેવિંગ ખાતામાં મૂકી શકો, ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકો. ટૂંકમાં આપણે મોટાભાગની બચતો ક્યાં રાખતા હોઈએ છીએ? બેંકની અંદર રાખતા હોય છે. કારણ કે બેંકની અંદર તમારી બચતો કેવી હોય છે? સેફ, સલામત હોય છે. અને તમે જે પૈસા બેંકમાં મૂકો છો એના બદલામાં બેંક તમને શું આપે છે? વ્યાજ આપતી હોય છે, બરાબર. તો થાપણના સ્વરૂપમાં શું છે આપણે બચત ખાતામાં મૂકીએ છીએ. આપણામાંના કેટલાક લોકોના વાલીઓએ ઘર ખરીદવા માટે બેંકમાંથી ધિરાણ લીધું હશે. તમે જાણો છો કે બેંકની અંદર માત્ર એટલી ડિપોઝિટ નથી સ્વીકારતી, પણ જો તમારે પૈસાની જરૂર હોય, માની લો કે તમારે ઘર બનાવવું છે, તો બેંક તમને શું આપે છે? હાઉસિંગ લોન, ઘર બનાવવા માટેની લોન આપે છે. ઘરને તમારે રિનોવેટ કરવું છે એટલે કે તમારે એક્સ્ટ્રા કંઈક ખર્ચ કરવો છે ઘરની અંદર, તમને રિનોવેશનની પણ લોન આપતા હોય છે. તમારે કાર પરચેસ કરવી છે, કોઈ વ્હીકલ પરચેસ કરવું છે, તેની માટે તમને વ્હીકલ લોન આપતો હોય. આમ બેંક માત્ર ધિરાણની નહીં પણ સાથે સાથે જો તમને લોનની જરૂર હોય એ પણ તમને શું છે પૂરું પાડતી એક સંસ્થા છે એવું આપણે કહી શકીએ છીએ. તો ઘર ખરીદવા માટે પણ શું છે બેંકમાંથી આપણને ધિરાણ પ્રાપ્ત થતું હોય છે. આમ આધુનિક યુગની અંદર વાત કરીએ તો આધુનિક યુગમાં આપણા બધા વ્યવહારો બેંક દ્વારા થાય છે. તમે જુઓ કે સરકારે ઘણી બધી સ્કીમો બેંકની અંદર મૂકી છે. પહેલાં તમે જુઓ કે બેંકની અંદર લોકો જતા ગભરાતા હતા, લોકો ડરતા હતા કે બેંકમાં ખાતું ખોલાવે એમાં તો બધા બહુ પૈસા મૂકવા પડે. તો સરકારે જનધન ખાતાની યોજના લોન્ચ કરી છે. હવે જનધન ખાતું એક એવું છે કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તે પણ પોતાનું ઝીરો એકાઉન્ટ, પૈસા ખાતામાં ના હોય તો પણ શું છે એકાઉન્ટ ખોલાવી શકે છે. તો સરકારશ્રી દ્વારા પણ બેંકને લગતી ઘણા બધા જે વ્યવહારો છે જે મોટાભાગે બેંકની અંદર થાય એ પ્રમાણની વ્યવસ્થા ગોઠવેલી છે. તમે ગેસની જે સબસિડી તમે જોતા હશો, જે રાહત આપવામાં આવે છે એ પણ સરકાર દ્વારા શું છે પોતાના બેંક ખાતામાં જમા થતી હોય છે. એટલે આધુનિક યુગની અંદર બેંકનું જે મહત્વ છે એ શું છે ખૂબ જ વધારેલું છે. તો હવે આપણે જોઈશું કે બેંકનો ઉદ્ભવ કેવી રીતના થયો. તો અંગ્રેજી શબ્દની અંદર વાત કરીએ તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. અંગ્રેજીમાં શું કહેવામાં આવતું હોય છે? જથ્થો કે સમૂહ થાય છે. આ એક શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉભરી આવ્યો છે, એટલે કે સંસ્કૃત શબ્દ પરથી આ બેંક શબ્દ મેળવવામાં આવ્યો છે, જેને સંસ્કૃત ભાષામાં શું છે ભાંડ તરીકે ઓળખવામાં આવે. ભાંડ એટલે કે મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. અને આ શબ્દ પરથી ભંડોળ, ભંડોળ એટલે કે તમારું જે ડિપોઝિટ હોય છે, ભંડોળ શબ્દ શું છે આ શબ્દ પ્રચલિત બને. તો આ એક સામાન્ય બેંકનો ઉદ્ભવ કેવી રીતના થયો એના વિશે આપણે જોઈ ગયા. હવે જોઈએ બેંકનો અર્થ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બેંક, રાઈટ. તો સામાન્ય ભાષાની અંદર વાત કરીએ તો બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે શું છે? બેંક તરીકે ઓળખવામાં આવે છે. આજે સામાન્ય ભાષામાં વાત કરીએ તો બેંક એટલે શું? કે જે બેંકની જે સર્વિસ આપતી હોય, સર્વિસ એટલે તમારે કોઈ પૈસા ડિપોઝિટ કરવા હોય, લોન લેવી હોય, તો ઇન્ટરનેટ સર્વિસ છે, આ બધા પ્રકારની શું છે બેંક તમને અલગ અલગ પ્રકારની સેવા આપતી હોય છે. એટલે કે બેંકિંગની જે સેવા આપતી સંસ્થા છે એને આપણે શું છે બેંક તરીકે ઓળખવામાં આવે છે. જો રિટેલની અંદર વાત કરીએ તો માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની સાથે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે શું? બેંક. એટલે કે જ્યારે
તમે બેંકમાં પૈસા મૂકો છો અને જ્યારે પૈસાની તમને જરૂર છે બરાબર ત્યારે બેંક તમને પૈસા પરત આપે તો એ હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે શું છે બેંક બચતો બેંક કોઈ પણ ફોર્મમાં લઈ શકે છે તમે સેવિંગ ખાતામાં એટલે કે બચત ખાતામાં મૂકી શકો ત્યાર પછી ફિક્સ ડિપોઝિટ તરીકે રાખી શકો છો એટલે ઘણી બધી રીતે બેંકની અંદર આપણે શું છે બચત કરી શકીએ છીએ બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે બેંક એ માત્ર સેવા નથી બટ સેવાનું તો કાર્ય કરે છે પણ સાથે સાથે મુખ્ય ધ્યેય શું હોય છે નફો નફાના હેતુથી પણ શું છે કાર્ય કરતી સંસ્થા છે તેના બદલામાં થાપણો સાચવે છે વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ પણ આપે છે એટલે કે તમે જેવી થાપણો બેંકની અંદર મૂકો છો તો બેંક માત્ર થાપણો તો સ્વીકારે છે પણ જે વ્યક્તિને પૈસાની જરૂર છે તો એ જ થાપણમાંથી શું છે બેંક ધિરાણ એટલે કે લોન પણ આપતી હોય છે એટલે બેંક બંને રીતના ટ્રાન્ઝેક્શન કરે છે લોકો પાસેથી ડિપોઝિટ લે છે પણ કરી અને કોકને પૈસાની જરૂર હોય તો એને લોન પણ શું છે આપતી હોય છે કે ધિરાણ પણ આપતી હોય છે આમ ધિરાણ સામે વ્યાજ વસૂલ કરી તથા અતિરિક્ત નાણાંનો દેશના વિકાસ માટે શું છે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે એટલે કે બેંક તમને તો વ્યાજ આપે છે સાથે સાથે જે લોકો લોન લે છે એ લોકોને પણ શું છે એ લોકો પાસેથી પણ વ્યાજ લે છે તો જે એક્સેસ મળે છે જે વધારાના મળે છે એ શું કરે છે બેંક અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરે છે અને જે દેશનો વિકાસ થાય એ ક્ષેત્રમાં પણ શું છે બેંક સારું એવું રોકાણ કરતી હોય છે તો આપણે ઇન્ટ્રોડક્શન જોઈ ગયા ત્યાર પછી બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો એ જોઈ ગયા અને સામાન્ય શું છે બેંકનો અર્થ શું છે એ પણ આપણે જોઈ ગયા હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેંક કયા કયા પ્રકારની હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ